सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथे जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी धीरजाख्यान ग्रंथनी अंदर कड़वू सत्याविषयमां रंतिदेवनी कथा लखे छे સ્વામી લખે છે કે રંતિદેવ રાજા બહુ પરોપકારી હતા એના હૃદયની અંદર બીજાને સુખી કરવાની સદાય ભાવના હતી ભગવાને એમની એવી પરીક્ષા કરી 12 વર્ષ સુધી એમના રાજ્યમાં દુષ્કાળ પાડ્યો 11 વર્ષ તો પ્રજાના અન્નથી પ્રજાનું પોષણ થયું પરંતુ 12મા વર્ષે રાજાના કોઠારમાંથી 10 મહિના સુધી અનાજ પહોંચ્યું ત્યારબાદ જે પ્રજા છે પ્રજાનું દુઃખ ન જોઈ શકતા રાજાએ પોતાના રાજ્યનો ત્યાગ કરી વન તરફ પ્રયાણ કર્યું છે જંગલની અંદર 49 દિવસે ભોજન મળે છે ત્યારે બ્રાહ્મણ અતિથિ આદિકને આપી અઘોરીને જ્યારે ભોજન આપે છે ત્યારે અઘોરીએ ભોજન બધું કરી જાય છે અને પાણી પીવાનું જે ઠામ છે એ થોડું પાણી પીને કૂતરાને થોડું પાણી પાઈને એ ઠામને ફોડી નાખે છે ત્યાં સુધીની સ્વામીએ કથા લખી આગળ સ્વામી કડવું 28 એમાં લખે છે ફૂટ્યું જળ ઠામ કૂપ ઊંડો અપાર જી પ્યાસા રહ્યા એહ રાજા સહિત ચાર જી પડ્યું દુઃખ એવું તોય પામ્યા નહીં હાર જી વળતો રાયે એમ કર્યો વિચાર જી સ્વામી લખે છે અઘોરીએ જે પાણી પીવાનું ઠામ હતું એ ફોડી નાખ્યું કૂવો બહુ ઊંડો છે હવે પાણી કાઢવા માટેનું કોઈ સાધન પણ નથી રહ્યું અને કૂવો ઊંડો હોવાથી પાણી નીકળી શકે એમ પણ નથી રાજાનો આખો પરિવાર ભૂખથી તો દુઃખી છે ભૂખ તો ન ભાંગી પણ પરિણામ એ આવ્યું 49મા દિવસે મળેલું તરસ છીપાવવા માટેનું જળ પણ રાજાના પરિવારને પ્રાપ્ત ન થયું ભગવાનને જેને રાજી કરવા છે આપણે બધાએ વારે વારે એમ કહીએ છીએ મહારાજને મારે રાજી કરવા છે આ જે પૂર્વેના પોતપોતાના સિદ્ધાંતો ઉપર ઊભેલા આ ભગવાનના ભક્તો
એને પોતાના સિદ્ધાંતમાંથી નહીં ડગવા માટેની જે હિંમત, એના કરોડમાં ભાગની હિંમત આપણી અંદર હોય, ત્યાર પછી નક્કી કરી એક ભગવાનને રાજી કરવા છે. જ્યાં સુધી આ ભગવાનના ભક્તો જેવી આપણી હિંમત ન હોય, જ્યાં સુધી આ ભગવાનના જે પૂર્વે ભક્તો થયા એના ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા તો આટલી હિંમતની જરૂર નથી, આના કરોડમાં ભાગની હિંમતની જ જરૂર છે. આટલું કરવાની જરૂર નથી, આના કરોડમાં ભાગનું કરવાની જ જરૂર છે. એટલું જો કરીએ તોય ભગવાન રાજી થઈ જાય. દુઃખ આવું આવી પડ્યું તોય અહીં સ્વામી લખે છે કે આ પરિવાર હાર નથી પામી જતો, હાર નથી પામી જતો કહેતા હૃદયથી ભાંગી નથી જતો, ઉદાસ નથી થઈ જતો. જેમ જેમ દુઃખ આવે છે, જેમ પેલો સુરવીર હોય એને જેમ જેમ ઘા વાગે, એમ એને લડવા માટેની વધારે મજા આવે. જે સુરવીર હોય એને જેટલા ઘા વાગે અને સિંધુડો ગવાતો હોય તો એને લડવા માટેની વધારે મોજ આવે. જેટલા ઘા વધારે એટલી એને લડવાની મોજ વધારે. એવી રીતે જે ભગવાનની નિષ્ઠાવાળો ભક્ત હોય એને દુઃખરૂપી જેટલા ઘા આવે એટલો એ મોક્ષ માર્ગે ભગવાન ભજવા માટે વધારે આગળ હાલે. દાદા ખાચરને દુઃખના ઘા એક બે નથી આવ્યા, એના છેલ્લા શ્વાસ સુધી દાદા ખાચરે દુઃખના ઘા જ જોયા છે. સુખ તો ખાલી ભગવાનના સ્વરૂપનું સુખ લેતા હતા અને સંતો પોતાની ભેગા રહેતા હતા એટલું જ સુખ, બાકી દાદા ખાચરને વ્યવહારિક દુઃખ દુઃખને દુઃખ જ હતું. છતાં પણ એ બધાની વચ્ચે જેમની નિષ્ઠા પક્વ હતી તો સદાય સુખી રહ્યા અને સુવર્ણ અક્ષરોએ શાસ્ત્રોમાં એમનું નામ લખાનું. જે જે ભગવાનના ભક્તો થયા એ બધાએ દુઃખની અંદર ક્યારેય હાર નથી પામ્યા. આપણને આવતા દુઃખ એ આ બધાને જે દુઃખ આવ્યા છે ને એના અબજમાં ભાગના દુઃખ આપણે આવ્યા નથી અને આવશે પણ નહીં. હું વારે વારે ધીરજ આખ્યાન ગ્રંથની અંદર આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે આપણને ઘણી વખત જે થોડું ઘણું દુઃખ આવતું હોય છે એ આપણું જ ઊભું કરેલું હોય છે. ગુણાદિતાનંદ સ્વામી કે સર્વે વાતે ભગવાને સુખિયા કર્યા છે, હવે તો ખોતરીને દુઃખ ઊભા કરો તો છે એમ. આપણા દુઃખ આપણે જ ઊભા કરેલા હોય છે. વિચાર વિના કરેલા કાર્યો દ્વારા આપણે જ દુઃખને નોતર્યા હોય છે. કોઈ પણ પગલું ભરતા પહેલાં હજારો વિચાર નહીં કરવાના કારણે અથવા તો યોગ્ય વ્યક્તિઓની સલાહ નહીં લેવાના કારણે જે કોઈ દુઃખ ઊભા કરેલા હોય છે એ આપણા પોતાના હોય છે. ભગવાન પરીક્ષા લેવા માટે દુઃખને પ્રેરતા હોય એવા દુઃખ તો કોઈકને જ હશે અને કોઈક જ ને, કારણ કે ભગવાન નિશ્ચયવાળાની પરીક્ષા લે છે, કાચા પોચાની પરીક્ષાઓ લેતા જ નથી. ભગવાન પરીક્ષા કોની લે છે? જે બહુ પાકા નિશ્ચયવાળો છે, બહુ જ પાકા નિશ્ચયવાળો છે એની ભગવાન પરીક્ષા લે છે. દાદા ખાચર જેવાની મહારાજે પરીક્ષા લીધી એ પ્રકારની, એ કોટીના જે ભગવાનના ભક્ત હોય એની પરીક્ષા હોય અને એને જે દુઃખ છે એ ભગવાન એની પરીક્ષા લેવા માટે પ્રેરે છે. નહીં તો મોટે ભાગના આપણા દુઃખ પાછળનો આપણે વિચાર કરીશું તો આપણું ઉતાવળમાં ભરેલું પગલું અથવા વિચાર વિના કરેલું કાર્ય અથવા યોગ્ય વ્યક્તિની સલાહ લીધા વિના જે તે ક્ષેત્રમાં આપણે ઉતરી ગયા હોવાના કારણે દુઃખ સામેથી આવતું હોય છે. આપણે આવતું હશે તો એવા જ દુઃખ હશે, બરાબર વિચાર કરશો તો એવા જ દુઃખ હશે મોટે ભાગના. રંતિદેવ રાજાને ઊભું કરેલું દુઃખ નથી, ભગવાનનું પ્રેરિત દુઃખ છે. વ્યક્તિએ પોતાને જ્યારે દુઃખ આવે ત્યારે વિચાર કરવો જોઈએ કે આ ભગવાનનું પ્રેરિત છે કે મારું ક્રિયમાન છે. ક્રિયમાન જાજુ હોય છે, ભગવાનનું પ્રેરિત બહુ ઓછું હોય છે. કારણ કે ભગવાન બહુ દયાળુ છે, એને નથી ગમતું, એને પરીક્ષા લેવી પણ નથી ગમતી. લે છે કોઈકના દ્રષ્ટાંતો માટે, કોઈના ઉદાહરણ માટે, કોઈને હિંમત અને બળ આપવા માટે લે છે પરીક્ષા. દાદા ખાચરનું કોઈ પ્રારંભ કઠણ નહોતું,
દાદા ખાચરના કોઈ કર્મ કોઈ ખરાબ નહોતા. દાદા ખાચર તો મુક્ત હતા, મુક્તને કર્મ સાના. પરંતુ એવા પાત્રોને ભગવાને કસ્યા. નંદ સંતોના કોઈ કર્મો નહોતા, પણ એવા પાત્રોને શ્રીજી મહારાજે કસ્યા, એને તાવ્યા. એટલા માટે તાવ્યા અને કસ્યા કે આપણે પાછળના જે છે એનું કદાચ ક્રિયમાન હોય, ક્રિયમાન દ્વારા પ્રારબ્ધનું સર્જન પોતે કરી દીધું હોય, તો એવી બાબતોની અંદર એને સહન કરવાની શક્તિ મળે. આપણને સહન કરવાની શક્તિ મળે એટલે નિર્દોષને તાવી નાખ્યા શ્રીજી મહારાજે, દોષિતને શક્તિ મળે એટલે નિર્દોષને તાવ્યા. પોતાના ધામના પોતાના સમીપના મુક્તોને શ્રીજી મહારાજે તાવ્યા. એમને જેવા તાવ્યા એવા આપણને તાવ્યા જ નથી. આપણા ક્રિયમાન હોય ને, મહારાજે કહ્યું ભગવાનના ભક્તને જેટલું દુઃખ આવે છે એ તો ભગવાનની આજ્ઞા લોપવે કરીને આવે છે. મહારાજે વચનાવૃતની અંદર આ કીધું, એ ક્રિયમાન છે, લોપી આજ્ઞા એટલે થયું. મહારાજ કે પોતાની પહોંચ વિચારીને પછી બધું કરવું. હવે આપણે વિચાર્યા વિના આપણી કેપેસિટી હોય થોડી, અને પછી આપણે બહુ મોટા અરમાનો ધારીને બહુ મોટા બિઝનેસોને બહુ મોટું બધું નાખવા જતા રહીએ ઉછીના લઈ લઈને, તો આપણી કેપેસિટી વર્ષે કોઈને 50,000 પાછા આપવાની હોય તો 55-60 સુધીની હિંમત કરે, હાલો વાંધો નથી. પણ 50,000 પાછા આપવાની આપણી કેપેસિટી હોય અને પછી આપણે 50,00,000ની હિંમત કરી નાખીએ કે ઓહો ભગવાન ભરોસે ભગવાન બેઠા છે ને એમ કરીને કરી નાખીએ, તો દુઃખ જ આવવાનું છે. પછી દુઃખ આવ્યા પછી આપણે એમ કહીએ કે મહારાજ કેમ મારી સામું જોતા નથી, મહારાજ કે તે મારી સામું જોયું, મેં લખ્યું છે એની સામું જોયું, તારી સ્થિતિ તારી કેપેસિટીની તને ખબર હોવી જોઈએ, મેં તને ક્યાં કીધું છે કે લાખોના બિઝનેસ નાખી દેજે હું ઉપાડી લઈશ. તારે તારી સ્થિતિ જોઈને કામ કરવું જોઈએ. જે પ્રકારે દેશકાળ હોય, જે પ્રકારે આપણે ચાલી શકીએ એમ હોય, એ પ્રકારથી દરેક કાર્ય, ધંધા, બિઝનેસ, લગ્ન, પ્રસંગ, આ બધી વસ્તુમાં એવું છે. ઘણી વખત ભગવાન ભરોસે લગ્નની અંદર શ્રીજી મહારાજે બધું જ કીધું છે, બધું કુળ જોવું, સામેનો પરિવાર જોવો, બધું જોવું, બધું જ જોવું. એ જોયા વિના બધું ભગવાન ભરોસે આપણે કરીએ અને પછી કોઈ પ્રોબ્લેમ થાય પછી ભગવાનના માથે નાખીએ તો આપણી ભૂલ જ છે. આપણી ભૂલો, એ ભૂલોના કારણે ઊભા થયેલા દુઃખનો આરોપ ભગવાન ઉપર નાખવો એ તો બહુ મોટો ગુનો છે. આપણે એટલું જ વિચારવું, મારી ભૂલ હતી મેં ઉતાવળમાં આ કર્યું, મારી ભૂલ હતી કે આ થયું, મેં ના કીધું એક ભાઈને ગ્રીન કાર્ડ રિન્યૂ કરવાનું રહી ગયું, વર્ષો પહેલાં રિન્યૂ કરવાનું રહી ગયું, લાઇસન્સ રિન્યૂ કરવાનું રહી ગયું. પોલીસે પકડ્યા ત્યારે એનું બધું નીકળ્યું, 6 મહિનાથી બધું એક્સપાયર થઈ ગયું છે. તે ભાઈ ભગવાન ઉપર ખીજાના કે ભગવાન છે જ નહીં, ભગવાન હોય તો મને કેમ યાદ ના કરાવ્યું કે મારે રિન્યૂ કરાવવાનું છે એમ, ભગવાન છે જ નહીં. સાધુ સાચા તમે, પણ ભગવાન તો ખોટા, ભગવાન છે જ નહીં. અરે ભલા, ભગવાન કે તારું બધું રિન્યૂ કરાવવાનું યાદ તને કરાવવાનું, એ તો તારે એલાર્મ મૂકવું જોઈએ, તારે લખી રાખવું જોઈએ ફ્રીજ ઉપર, ડાયરીમાં, ફોનમાં, કોમ્પ્યુટરમાં, એ ભગવાન કરાવે. આપણે કાલે પ્લેનમાં બેસવાનું છે અને 24 કલાક પહેલાં બોર્ડિંગ કરવાનું હોય, એ ભગવાન ફોન કરે કે 24 કલાક પહેલાં બોર્ડિંગ કરતો હોય? એની માટે ભગવાનનું સર્જન છે. ભગવાનનું સર્જન ભગવાન શાના માટે છે જીવને ઘણી વખત એ જ ખબર નથી હોતી. એટલો બધો એ વ્યક્તિ આકડો બાકડો થઈ ગયો કે ભગવાન છે જ નહીં, કારણ કે ભગવાને મને, હું આટલી ભક્તિ કરું છું, આટલું બધું હું ભગવાનનું ભજન કરું છું, તો ભગવાને મને યાદ કેમ ના કરાવ્યું? મેં કીધું તું નરસિંહ મહેતા તો નથી થઈ ગયો ને ભાઈ? નરસિંહ મહેતા થઈ ગયો હોય ને તો ભગવાન બધું તારું કરે, પણ જ્યાં સુધી હજુ તું નરસિંહ મહેતા, આપણે નરસિંહ મહેતા હોઈએ નહીં, નરસિંહ મહેતાનો ભ્રમ થઈ ગયો હોય આપણને, આપણે દાદા ખાચર હોઈએ નહીં, દાદા ખાચરનો ભ્રમ થઈ ગયો હોય, હવે એ નરસિંહ મહેતાને દાદા ખાચરની ભૂમિકા સુધી પહોંચ્યા ના હોઈએ ત્યાં સુધી કેવી રીતે ભગવાન આપણું બધું કરે? કારણ કે આપણે બીજું બધું જ ધ્યાન આપણે રાખતા હોઈએ. નરસિંહ મહેતા 2 કલાક થઈ જઈએ, સવારે પૂજાપાઠ કરીએ ને ભજન કરીએ ત્યારે નરસિંહ મહેતા થઈ જઈએ, ને પછી 9 વાગ્યા પછી
બીજા મહેતા થઈ જઈએ, જગતના મહેતા થઈએ, તો કેવી રીતે ભગવાન કરે? એ તો 24 કલાક જે એવી એ રીતનો રહેતો હોય ને, ભગવાન એનું કાર્ય કરે છે, નથી કરતા એમ નહીં. પણ ઘણી વખત આપણે હજુ અડધી દશામાં હોઈએ, 50% કન્વર્ટ થયા હોય ને 50% બાકી હોય ને પછી ભગવાન ઉપર દુઃખનો ટોપલો નાખીએ, એ તો ગુનો આપણો જ છે. ખાવામાં ધ્યાન ના રાખીએ પછી શરીરમાં રોગ થાય પછી શું કહીએ, ભગવાને કેમ મને આવું કર્યું? ભલા જે દિવસે જમતા હતા તે દિવસ કેટલા ડૉક્ટરો આટલા બધા આયુર્વેદવાળા રોજ બૂમો પાડીને કહે છે કે આટલું ધ્યાન રાખો, ડૉક્ટરો કહે છે આટલું ધ્યાન રાખો, આજુબાજુવાળા કહે છે આટલું ધ્યાન રાખો, તો કોઈ જગ્યાએ ધ્યાન રાખ્યું નહીં. પછી કે પગ કેમ કપાવવો પડ્યો? ખબર નહીં ભગવાનને મારી પર શું એવું ભગવાન કોપ્યા તે મારે પગ કપાવવો પડ્યો, મારે આ કરવું પડ્યું. પણ બધું જ આપણું ઊભું કરેલું હોય. જા જા ભાગના જીવના દુઃખો જીવે ક્રિયમાન ઊભા કરેલા છે, ક્રિયમાન ઊભા કરેલા છે. કેટલી પ્રકારના દુઃખો, ઘણાને ઘરની અંદર દીકરાઓ સાથે ખટપટ કર્યા કરે, વહુઓ સાથે ખટપટ કર્યા કરે, પછી કે ખબર નહીં અમારે શું એવું અમે કર્યું, અમે એવા કયા કર્મ કર્યા તમને ઘરમાંથી બહાર મૂકી દીધા, પણ તમે રોજ ખટપટ કરતા હતા એ જ કર્મ, બીજું ક્યું કર્મ? તમે એની સાથે રોજ આવે નિવૃત્તિ પરાયણ તમારું જીવન થયું, આવે તમે ભજન કરો, તમારે ભજન કરવાની જગ્યાએ તમે એની સાથે રોજ ખટપટ કરો છો, એ જ તમારું કર્મ. એ કે અમે કઈ જગ્યાએ ખોટ રાખી તે અમારે આવો દિવસ જોવો પડ્યો, ખોટ નથી રાખી, ખોટ ઊભી કરી છે, ખોટ ઊભી કરી છે. સાચી વાત છે, તમે વડીલ છો, તમારે સલાહ આપવી, પણ એ માગતા હોય તો સલાહ આપવી, એ માગતા જ નથી, એ સ્વતંત્ર રીતે કમાય છે. હવે એને એવું થઈ ગયું છે કે ભાઈ અમે હવે નાના ભૂલકા નથી રહ્યા, અમે બે છોકરાના મા બાપ છીએ, અમને ખબર છે સંસાર આંકવાની, તો હવે તમારે એને સલાહ બહુ દે દે કરાય નહીં, વાત જ કરાય નહીં, એમ જ કહેવાય બહુ સારું બહુ સારું બહુ સારું, હા તો શીરો આવે છે કે નહીં જુઓ ડીશમાં, અને પછી રોજ ખટપટ કરે તો આજનો રોટલો જ મળે, બીજું થાય હું? અને પછી કે ખબર નહીં અમારા કર્મ આવા, હું અમે એવું તો ભૂંડું કરી નાખ્યું, અમે જ કેવા મોટા કર્યા, બનાવ્યા, કેટલું કર્યું, બધું જ કર્યું ભાઈ, પણ આ છેલ્લા 2 વર્ષથી ખટપટ કરીને એ પેલું આગલું જેટલું કર્યું ને એની પર ધોવાઈ ગયું. મોટે ભાગના દુઃખનું કારણ બહુ જ ઊંડા ઉતરીને આપણે વિચારીએ, બધા પોતપોતાની રીતે, હું મારી રીતે, તમે તમારી રીતે, તો મોટે ભાગના 90-95% આપણા ઊભા કરેલા છે. ભગવાન હજુ આપણી પરીક્ષા કરવા આવ્યા જ નથી. ભગવાન જે દી આપણી પરીક્ષા કરવા આવશે ને, તે દિવસે આપણો રંગ જુદો હશે. એ દિવસે આપણે ભગવાન ગમે એટલી, ભગવાન કોની પરીક્ષા લે છે? પાકો થયા વિના પરીક્ષા શું લેવી? જે છોકરાની તૈયારી જ નથી પરીક્ષામાં બેસવાની, એની માટે શું પેપર કાઢવાનું? પરીક્ષકને, પરીક્ષક એવો મૂર્ખ ના હોય કે ભાઈ પહેલાં પૂછે તારી તૈયારી છે, ઓલાની તૈયારી હોય તો પેપર કાઢવાનું, તૈયારી જ નથી શું પેપર કાઢે? એમ આપણી હજુ તૈયારી હોય તો ભગવાન પેપર કાઢે, આપણી હજુ તૈયારી જ નથી થઈ તો ભગવાન પેપર શું કાઢે? આ તો આપણાને આપણા જ પેપર કાઢેલા છે અને આપણે ને આપણે જ લખવાના છે. ભગવાન તો ઉપરથી દયા કરે કે એમાંય મદદ કરે કે ભાઈ તારું પેપર કાઢેલું છે, હાલો પ્રારંભ સર્જરી. ભગવાન કે મારા ભગતને રામપાત્ર આવવાનો હોય તો મને આવે, રોમે રોમે વીછીની વેદના થવાની હોય તો મને થાય. આ બધું ભગવાને આપણા ઊભા કરેલા હૂડ છે પોતે લીધા. ભગવાન સ્વામિનારાયણ તો દુઃખ આપવામાં નથી સમજતા, દુઃખ લેવામાં સમજે છે. જો એને દુઃખ આપવાનું જ નક્કી કર્યું હોત ને, આ રંતીદેવને બધાને જેમ હરિશ્ચંદ્રને બધાને દીધું હોય તો એ વરદાન માગે જ નહીં, કરોડ વીછીની વેદના મને થાવ, કરોડ વીછીની વેદના મારા ભગતને થવાની હોય તો એ મને થાવ. એ શ્રીજી મહારાજ કંઈ કરોડ વીછીની વેદના પ્રેરવાવાળા નથી, એ ભગતનું કાંઈક એવું આડું અવળું કોક જગ્યાએ પગલું ભરાઈ ગયું, એની કરોડ વીછીની વેદના શ્રીજી મહારાજ પોતે લે છે, પોતે લે છે. આપણે તો આ ધીરજાખ્યાન વાંચીએ ને તેમાં શ્રીજી મહારાજની મોટપને શ્રીજી મહારાજની દયા જ સમજાય. આપણે આવા કટિબદ્ધ થવા માટે તૈયાર થઈએ, પણ આપણે તો એ જ વિચારવાનું શ્રીજી મહારાજ કેવા દયાળુ છે કે એને પોતે દુઃખ માગી લીધું. બીજે ભગવાને આ બધાની પરીક્ષા કરી દુઃખ આપ્યું, શ્રીજી મહારાજે દુઃખ માગ્યું,
આ બધાએ ભક્તને દુઃખ આપ્યું અને દુઃખ આપીને એની પરીક્ષા કરી. આપણું તો ભગવાને દુઃખ માગી લીધું, રામપત્ર મને આવો, હવે શું દુઃખી આપણે. આ જે રંતી દેવ છે એનો પરિવાર હિંમત નથી હારતો. ભગવાન આટલી પરીક્ષા લે છે, હિંમત નથી હારતો. એને હૃદયની અંદર જબરજસ્ત હિંમત રહે છે, બળ રહે છે. રાજાએ શું વિચાર કર્યો, જો જળ ઠામ ફૂટી ગયું, જમવાનું બધું ટળી ગયું, નથી તરસ છીપી, નથી ભૂખ ભાંગી, તો પણ રાજા વિચારે છે, વિચાર કરી એમ બોલ્યા, મળ્યું અન્ન કેટલે કદન. રાજા પોતાના પરિવારને કહે છે, ઓહો હો, કેટલા દિવસો, 49 દિવસના ઉપવાસ પછી આપણને અન્ન મળ્યું. આ વાત સાંભળીને આગળ એમ વિચારાવે કે રાજા કે પણ આપણું નસીબ ફૂટલું ને, તે આપણને અનાજ ખાવા મળ્યું. રાજાએ એવું ના કીધું. રાજા કહે છે, મળ્યું અન્ન કેટલે કદન, ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન. ભલે આ કેટલાક દિવસે આપણને અનાજ મળ્યું, પણ એ અનાજ મળ્યું ત્યારે આપણને કોઈ ભિક્ષુકને આપવા માટેનો અવસર મળ્યો, આપણે ત્યાં આવેલા એક અતિથિને આપવા માટેનો આપણને અવસર મળ્યો, એ આપણા બહુ મોટા ભાગ્ય છે. આવું વિચારીને રાજવી પરિવાર પ્રસન્ન થયો, રાજી થયો, અફસોસ ના થયો, અફસોસ ના થયો. ક્યાં એક સ્વાદ માટે થતા ઘરના ઝઘડાઓ, સ્વાદ માટે ઘરના ઝઘડાઓ થાય, સ્વાદ માટે. કેટલાક ઘરની અંદર મને વિદેશોની ખબર નથી, કારણ કે અહીં તો બહુ સુખ સંપન્ન વચ્ચે બધા રહેતા હોય, પણ વર્ષો પહેલાંની ઘટના, ત્યાગ આશ્રમમાં આવ્યા ત્યારે અમે એક જગ્યાએ પાઠ લેવા જતા હતા સંસ્કૃતનો, અને ત્યાં આગળ એ ઘટના, અમારે પાઠ થોડો લેટ થયો અને બહાર બેસવાનું થયું ત્યારે જોયું, એક સ્વાદ માટે, સ્વાદ માટે થોડીક વસ્તુ હોય એના કારણે એટલા મોટા ઝઘડા ઘરની અંદર થયા હોય, ખાવા માટેના ઝઘડા, એકાબીજાને એટલા મોટા ઝઘડા થયા હોય કે ઝઘડાના કારણે આખા ભાઈ ભાઈના પરિવારો છૂટા થઈ ગયા હોય. ખાવા બાબતે, જમીન બાબતે, મિલકત બાબતે તો થયા હોય, પણ ખાવા બાબતે 2 કલાક અમારો પાઠ ના થયો ને 2 કલાક આ દ્રશ્ય જ સાંભળવા મળ્યું કાનમાં, અને એ જે ધમા ચકડી મતી હતી ઘરની અંદર, અને પછી જે છૂટું પડ્યું 2 કલાકમાં તો ફેંસલો થઈ ગયો. ક્યાં બીજાને 49મા દિવસે જમાડીને રાજી થાય, અને ક્યાં એક સ્વાદ માટેના ઝઘડાઓ થાય, કેટલો ફેર, કેટલો તફાવત. ભગવાનના આપણે ભક્ત છીએ, બીજાને કંઈક આપીને રાજી થઈએ. આપણી પાસે ન હોય પણ બીજાને આપીશું ને તો બહુ રાજી થવાશે. મને હજુ આજે યાદ છે, માનસરોવરની યાત્રામાં અમે 2012ની સાલની અંદર જ્યારે ગયા હતા, કે 2010ની સાલમાં ગયા હતા, ત્યારે આપણા અક્ષરનિવાસી યોગી સ્વામી માનસરોવરની યાત્રામાં સાથે હતા. એ સમયની યાત્રાની અંદર આ વખતની જે યાત્રા થઈ એમાં જેવી સુવિધાઓ હતી એવી કોઈ સુવિધાઓ કોઈ સ્થાનોમાં નહોતી. સિમેન્ટના ફ્લોર હતા, કોઈ જગ્યાએ હીટિંગ હતું નહીં, રાત્રે લાઇટો કોઈ સ્થાનમાં, કાઠમંડુ છોડ્યા પછી કોઈ સ્થાનમાં રાત્રે લાઇટો ક્યાંય મળે નહીં, રાત્રે અંધારપટ જ હોય. જ્યાં લાઇટ જ ના હોય ત્યાં હીટરની વ્યવસ્થા તો હોય જ નહીં. ત્યારે તો આવું વિદેશોમાંથી હીટિંગ પેડ લઈ ગયા હોય કે કાંઈ લઈ ગયા હોય એવું કશું જ નહોતું. દેશમાંથી સીધા ગયેલા, નહોતા કોઈ એવા ઝાઝા ગરમ કપડાં, ટોપી હોય, શાલ હોય, આટલું હોય, અને જે જગ્યાએ ઉતારો હોય ત્યાં ઓઢવા માટેનો એક ધાબળો હોય, એક ધાબળો ઓઢીને સૂઈ જાઓ, સિમેન્ટની દિવાલો, સિમેન્ટનો ફ્લોર, અને હવા જે આવે બારીઓની અંદરથી એ ઠંડી હવા, 3 ધાબળા ઓઢો ને તોય અંદર ઠંડી લાગે, એટલું ભયાનક ઠંડી. શરીરની ચામડી બધી આખા શરીરને ઉતરી ગઈ હતી એ વખતે સંતોની. પણ ત્યારે યોગી સ્વામી એવું કરતા કે એનો જે ઓઢવાનો ધાબળો હોય,
ઓઢવાનો ધાબળો હોય એનો, એનું પાથરવાનું ગોદડું હોય, એ કોઈ સંત એવા હોય કે જે સંતને વધારે ઠંડી લાગતી હોય, વધારે હોય, તો એ એને આપી દે, ધાબળો એને ઓઢાડ દે, ગોદડું એને ઓઢાડ દે. ને એ શું કરતા, એક ખુરશી લઈ અને ખુરશી ઉપર આમ બેસીને પલાઠી વાળીને આખી ધાબળી ઓઢીને બધું પેક કરીને બસ આખી રાત આમ ખુરશી પર બેઠા રહેતા, અને પોતાનું ઓઢવાની પથારી એ ઓલાનું ઓઢાડ દે, પથારી ઓઢાડ દે ને ધાબળો ઓઢાડ દે કે એ સંતને ઠંડી વધારે લાગે છે, બીમાર થઈ જશે. હવે એ આખી રાત ખુરશી ઉપર આમ ગોઠણને હાથ બાંધી અને ઠૂઠી ઓળીને બેસી રહે આખી રાત. એવી તો કેટલી રાતો, લગભગ એ યાત્રાની બધી રાતો, પણ એને એનો આનંદ હોય, એને એનો આનંદ હોય કે મેં કોઈકને કંઈક આપ્યું. અને પછી પાછા બેસે પણ એવી જગ્યાએ કે સામેવાળા વ્યક્તિને એવું ફિલિંગ ન થાય કે એમને મને એનું ઓઢવાનું આપીને તો હૂતા જ નથી. એને તો જે દૂરથી જોવે જાણે એને જ ખબર પડે કે દૂર પાછું રૂમમાં પણ ના બેસે, રૂમમાં બેસે તો બીજાને ખબર પડી જાય કે એમની પાસે ઓઢવાનું ને પાથરવાનું નથી, એટલે બહારની લોબીમાં જઈને ખુરશી નાખે અને ત્યાં ખુરશીમાં જઈને બેસે. આવી રીતે કેટલા દિવસો કાઢી નાખ્યા, 10 દિવસ એ આખો તિબેટનો પ્રવાસ, એની અંદર બધી જગ્યાએ એવી ઠંડી હોય એને 10 દિવસમાંથી 7 દિવસ તો આવું જ કર્યું હશે. લો, હંમેશા ભગવાનનો ભક્ત છે એને બીજા માટે કંઈક કરવા માટેની હંમેશા ઈચ્છા હોય છે, એ જ ભગવાનનો ભક્ત છે. ભગવાનના ભક્ત માટે કોઈ ગરીબને જોઈએ, કોઈ દુઃખીને જોઈએ તો એની માટે તો ઈચ્છા થવી જ જોઈએ. હમણાં જ માનસરોવરની યાત્રામાં ગયા, પરિક્રમાનો પહેલો દિવસ હતો, ત્યાર બરફ પડેલો અને અમારો ઉતારો આમ ઉપલી સાઈડ હતો, નીચે એક આંધ્રપ્રદેશનો બીજો સંઘ આવેલો, એમાં એક ભાઈને એટલો બધો ઓક્સિજન ઘટી ગયો કે એના કપડાં નીકળી ગયા, ત્યાં સુધી એને ખબર નહોતી એ સંઘની અંદર. તો આપણા બધા હરિભક્તો હતા, આપણો પોતાનો ખરીદેલો ઓક્સિજન, આપણા પૈસે ખરીદેલો ઓક્સિજન, ઓલા એ 25નું ગ્રુપ આવેલું એના ટૂર ઓર્ગેનાઇઝર જો નહીં ઓક્સિજન નહીં એની માટેની કોઈ રાહત, પણ આપણા હરિભક્તોએ આપણા લીધેલા ઓક્સિજનના બોટલો એ વ્યક્તિને આપ્યા, આપ્યા ઉપરથી આપણું ફ્રૂટ જ્યુસ જમવાનું બધું આપ્યું, એ થોડા સભાન થયા ત્યાં સુધીની કેર આપણા સંઘે લીધી. આપણે એની સાથે કોઈ લેવા દેવા નહોતી, પરંતુ આપણે ભક્ત હૃદયના હતા. આપણે ખરેખર જો એના સંઘની અંદર 5 જણે પણ ઓક્સિજનના બોટલ પોતે રૂપિયા ખર્ચીને લેવા જોઈતા હતા આગળથી, અથવા તો એના ટૂર ઓર્ગેનાઇઝરે પણ પોતે ઓક્સિજન રાખવો જોઈતો હતો, પરંતુ એ લોકો પાસે એવું કાંઈ નહોતું, તો બધી સહાય. આપણા હરિભક્તોએ એવું ના વિચાર્યું કે અમારે કાલે ઓક્સિજનની જરૂર પડશે તો શું, પોતાની પાસે જે બધાએ પોતે 2-2 તત્ન લીધેલા હતા એમાંથી જેટલી એને જરૂરિયાત હતી એટલો ઓક્સિજન આપી અને એના કપડાંને બધું હરખું કરીને એને જમાડ્યા, જ્યુસ પાયું, બધું કર્યું અને એની સેવા કરી. એ જે હરિભક્તોએ એ કર્યું એને એવું ના વિચાર્યું કાલે મારે જરૂર પડશે તો શું. બધા હરિભક્તોએ વિચાર્યું બધા જોડે 2-2 તો છે, આપણે તો 40 જણ છીએ, જરૂર પડે તો એકાબીજાનો યુઝ થઈ જશે, પણ આ લોકો પાસે કાંઈ નથી. નથી એ વ્યક્તિ સ્વામિનારાયણ સંપ્રદાયનો, નથી એ વ્યક્તિ ગુજરાતનો, નથી એ વ્યક્તિ સાથેનો કોઈ નાતો, પણ એનું દુઃખ જો જોયું તરત જે ભાવના જાગી એ ભક્ત હૃદય છે. આપણે ભક્ત હૃદયના છીએ, આપણે નિષ્ઠુર હૃદયના નથી. આપણે કોઈનું દુઃખ, આપણે કોઈની પીડા એ જોઈ શકવા ન જોઈએ, કોઈને પીડા આપી શકવા ન જોઈએ. કોઈને પીડા આપી શકીએ છીએ એટલું આપણા ભક્તપણામાં જ ખામી છે, કોઈને દુઃખ આપી શકીએ છીએ એટલી આપણી ભક્તપણામાં જ ખામી છે. અરે કોઈ અણસમજણે કરીને પીડાને દુઃખને પામતો હોય ને તોય એનું આપણને દુઃખ હોય, શું કરવું, એને તો ઘણો સુખીઓ કરવો છે, પણ એની અણસમજણ છે કે એને પીડા થાય છે, એને દુઃખ થાય છે, એનું દુઃખ થાય, એ જે છે એ ભક્ત હૃદયનો છે. ભક્ત હૃદય એવું હોય, કોઈકને આપીને રાજી થાય. અહીં આગળ કહે છે,
અભ્યાગતને અર્થે મારું અનાજ કામ લાગી ગયું. બહુ આપણે બધાય ભાગ્યશાળી છીએ. રંતિદેવ પોતાના પરિવારને આ વાતો કરે છે. ત્યાં તો પેલો અઘોરી દૂર ઉભેલો હતો ને, ત્યારે ટળી અઘોરી તરત થયા ધર્મદેવ મૂર્તિમાન. અઘોરી ત્યાં આગળ જે દૂર ઊભો હતો કૂતરા લઈને, અઘોરી તરત અદૃશ્ય થઈ ગયો. કૂતરાઓ અદૃશ્ય થઈ ગયા અને ધર્મદેવ ત્યાં પ્રગટ થઈ ગયા. એ અઘોરીના રૂપની અંદર સ્વયં ધર્મદેવ આવેલા હતા. ધર્મદેવે ભગવાનની ઈચ્છાથી ત્યાં પરીક્ષા લીધી હતી. ધર્મદેવે રંતિદેવ રાજાને કીધું, માગ માગ રાજા મુજ થકી આપું તને તે વરદાન. માગ માગ રાજા, તારે જે વરદાન જોઈએ તે આપું, તારા જેવો પરોપકારી મેં કોઈ જોયો નથી. પરોપકાર એ બહુ મોટો ધર્મ છે, બહુ મોટો ધર્મ છે. આજે આ ક્રિશ્ચન ધર્મ પરોપકાર ઉપર આખી પૃથ્વી પર વિસ્તરી રહ્યો છે. પરોપકાર કરે છે, માનવતા રાખે છે, બીજાને દુઃખની અંદર મદદ કરે છે. કોઈ પણ ધર્મ પૃથ્વી પરનો હશે, ગમે એટલો શ્રેષ્ઠ હશે, ગમે એટલો સારો હશે, પણ જો કોઈ દુઃખની અંદર કોઈને મદદરૂપ નહીં થતો હોય તો એ ધર્મનો વિકાસ નહીં થાય. એ ધર્મ ફૂલશે નહીં, ફાલશે નહીં, એ ધર્મને કોઈ એક્સેપ્ટ નહીં કરે. પણ ધર્મ એ જ છે, ધર્મ એ જ છે દુખિયારાઓની સહાયની અંદર સૌથી આગળ જઈને ઊભો રહે અને પોતે પોતાની જાતને ધાર્મિક ગણતા વ્યક્તિએ સૌથી પહેલાં આ ભાવને કેળવવો જોઈએ, તો જ આપણે ધાર્મિક છીએ. આપણે કોઈના દુઃખને જોઈને દુઃખ દૂર નથી કરી શકતા, એવો ધર્મ એ ધર્મ નથી. આપણે ફક્ત સોનાના શિખરો બનાવવા માટે, સોનાની દિવાલો ચણવા માટે, સોનાના મંદિરો બનાવવા માટે જ આપણો આ સંપ્રદાય કે સત્સંગ નથી. એટલા માટે જ પૂજ્યપાદ ગુરુજીનો એ મત રહ્યો છે કે જેટલું ભગવાનનું ભજન કરાવવા માટે, ઉપાસનાના સ્થાપન માટે મંદિરોની જરૂર છે, એટલી ને એટલી જ સમાજના ઉત્કર્ષ માટે સમાજ સેવાઓની જરૂર છે. એટલે જ આપણા લોયાધામ પરિવાર દ્વારા કરોડોના મંદિર બનતા હશે, પરંતુ એની સાથે વડોદરા ગુરુકુલ જેવામાં ગરીબો માટેના સદાવ્રતો છે, કંડારી ગુરુકુલ જેવી સંસ્થાઓમાં ગરીબ છોકરાઓ માટેના વિદ્યાદાનના સદાવ્રતો છે, ભૂકંપ આદિક પરિસ્થિતિની અંદર, દુષ્કાળ આદિક પરિસ્થિતિની અંદર સંસ્થાઓ દ્વારા, લોયાધામ પરિવાર દ્વારા એ સેવાઓ થાય છે. સમાજની સેવા પણ પોતપોતાની સ્થિતિ મુજબ, જે કોઈ ધાર્મિક સ્થાનો છે, જે કોઈ ધાર્મિક પરિવારો છે, એને પોતાની સ્થિતિ મુજબ. આખી પૃથ્વી પર આપણે ન પહોંચી શકીએ, પણ ભગવાને આપણને જેટલી સ્થિતિ આપી હોય એટલી સ્થિતિમાં રહીને કાર્ય કરવું એ ધર્મ માટેનું છે. એ કાર્ય એમાંય હિન્દુ ધર્મ એને અખંડ ટકાવી રાખવા માટે, એનો વિકાસ કરવા માટે, જન જન સુધી એને પહોંચાડવા માટે, કારણ કે વેદો ઉપનિષદો વગેરે આપણી પાસે છે, લાખો વર્ષ જૂનું સાહિત્ય આપણી પાસે છે, ઋષિ મુનિઓની સંસ્કૃતિ આપણી પાસે છે. એ સંસ્કૃતિનું સ્થાપન કોઈ ઇતર જીવની અંદર કરવું હોય તો સૌથી પહેલાં એના દુઃખને દૂર કરવા મહેનત કરવી પડે. બીજા ધર્મો કેવી રીતે દુખિયા સુધી પહોંચી જાય છે, કેવી રીતે એનું દુઃખ દૂર કરે છે, એ ધર્મને પેલો એક્સેપ્ટ કરી જ લેવાનો છે, એ સિદ્ધાંતોને એક્સેપ્ટ કરી જ લેવાનો છે. એને ગળામાં જે લટકાવવું પડશે લટકાવી દેશે, કારણ કે એને તો દુઃખ દૂર કર્યું એ જ એનો ભગવાન, જેને દુઃખ દૂર કર્યું એ જ એનો ભગવાન થઈ જાય. માટે આપણે બધાએ જે કોઈ જગ્યાએ કોઈ દુઃખી દેખાય, આપણી સ્થિતિ મુજબ, બધું લૂંટાવી નથી કહેતો હું, પણ આપણે રંતિદેવ ન થઈ શકીએ સંપૂર્ણ, પરંતુ ભગવાનની ઈચ્છા મુજબ, ભગવાનની આજ્ઞા મુજબ બધે મદદરૂપ આપણે આપણી લોયાધામ પરિવાર દ્વારા મદદરૂપ થઈએ, પણ લોયાધામ પરિવાર દ્વારા આપણે એ મદદ કરતા હોઈએ છીએ ને એના દ્વારા કરતા રહેવી જોઈએ. હમણાં જ આ વરતાલની અંદર આટલું હોસ્પિટલનું મોટું કાર્ય થાય છે, ત્યાં આગળ ફ્રી ઓફ ચાર્જ બધાને દવા થાય છે, તો આપણા લોયાધામ પરિવાર દ્વારા પૂજ્યપાદ ગુરુજીએ જાહેરાત કરી કેટલી મોટી સેવા આપણે ત્યાં હોસ્પિટલની અંદર કરી છે. ઘણા બધા ભક્તોની સેવાઓ અહીંયા આવી છે, એ બધી ગરીબો માટેની સેવા છે. આપણે જે કાંઈ કરીએ
કરવું જ જોઈએ. જે કાંઈ કરીએ, સમાજલક્ષી સેવા કરીએ, ધાર્મિક સેવા કરીએ, બધી જ, પણ એ આપણે લોયાધામ પરિવાર દ્વારા એક સેવા કરીએ, જેનાથી એક આખું એક પરિવારની સેવા હોય તો એ સેવા ઠેક સુધી, મોટી સેવા થાય અને ઠેક સુધી પહોંચે. રંતિદેવ રાજા એને ધર્મદેવ રાજી થઈને કહે છે, માગ માગ રાજા, તારે શું જોઈએ? ત્યારે રાય કહે, ધન્ય ધન્ય ધર્મ, માગુ રાજે થયા જાની તમને, સુખી રહે સૌ પ્રાણધારી, એની આવે પીડાય મને. શું રંતિદેવની સમજણ છે! રંતિદેવ ધર્મદેવને એમ કે છે કે જો તમે માગવાનું જ કીધું છે તો હું તમારી પાસે એ માગું છું કે જેટલા પ્રાણધારી છે, જેટલા જીવો આ પૃથ્વી પર છે, મારા રાજ્યની અંદર જેટલા જીવાત્માઓ છે, પ્રાણધારી મનુષ્ય કે કોઈ પશુ પક્ષી આદિ કોઈ પણ હોય પ્રાણધારી, સુખી રહે સૌ, અને એનું જેટલું દુઃખ હોય એ બધું જ દુઃખ, એમની જેટલી પીડા હોય એ બધી પીડા અમને આવે, પણ પ્રાણધારીઓ બધા સુખી થાય. કરોડો વંદન છે રંતિદેવની ભાવનાને, જેને બીજાને સુખી કરવા માટેનો પ્રયત્ન કર્યો, પોતે પીડા સહન કરવા માટેનું નક્કી કર્યું, એના પરિવારને કરોડો ધન્યવાદ છે, વંદન છે, કે જેને પોતે સમાજની પીડા પોતે લીધી અને બધાને દુઃખી, બધાને સુખી કરવા માટેનું વરદાન ધર્મદેવ પાસે માગ્યું. રંતિદેવે એવું ન માગ્યું મને મારું રાજ્ય પાછું મળી જાય. રંતિદેવે એવું ન માગ્યું કે અમે ચારેય જણ સુખિયા થઈ જઈએ, અમે પાછા જેમ હતા રાજવી પરિવાર એમ થઈ જઈએ. જેટલી પીડા અત્યારે અમને પીડા છે એના કરતાં વધારે પીડા મળો, પણ પ્રાણધારીઓ બધા સુખી થાઓ. જે બીજાના સુખને ઈચ્છે છે એ જ સાચો સુખી બને છે, જે બીજાના દુઃખને જોઈને દુઃખી થતો નથી એક દિવસ પોતે દુઃખી થાય છે. બીજાના સુખને જોઈને સુખી થવું, બીજાના સુખમાં પોતાનું સુખ માનવું, બીજાના સુખમાં પોતાનું સુખ. એક મહાત્માજીને એક વખત તીર્થયાત્રા કરવા જવાનો સંકલ્પ થયો. એ મહાત્માજીને સંકલ્પ થયો, વિચાર થયો, ત્યાં રાત્રે મૂર્તિમાન તીર્થો આવ્યા અને તીર્થોએ આવીને એમ કીધું કે સાચી તીર્થયાત્રા અમારી તો ભક્ત રામુએ કરી છે. એટલે 68 તીર્થોએ આ કહ્યું, એને એવું કીધું 68 તીર્થોએ મહાત્માજીને કે અમારી પાસે લગભગ 6 લાખ જેવા માણસો યાત્રા કરવા આવેલા છે, પરંતુ સાચી યાત્રા રામુએ કરી છે. એ કેરળ દેશની અંદર એક ભક્ત રહે છે, જાતનો ચમાર છે, તેને મળો, એ રામુ ભક્ત બધી વાત સમજાવશે. આવું તીર્થોએ મહાત્માજીને કીધું એક સાધુને. આ સંત પુરુષોની વાર્તાઓમાં બની ગયેલી આ એક ઘટના છે. તો એ મહાત્માજી પછી મનમાં વિચાર થયો, પવિત્ર ભક્તના મારે દર્શન કરવા છે, અને ભક્તનું ઘર શોધે છે. રામુનું ઘર કેરળ પ્રદેશની અંદર મળ્યું. રામુએ સંતને જોયા, તરત પ્રણામ કર્યા. સંતે પૂછ્યું કે તું શું કરે છે? ત્યારે કે બાપજી, હું તો જોડા વેચીને ગુજરાન ચલાવું છું અને ભગવાનનું સ્મરણ કરતા કરતા ધંધો કરું છું, એમાં મને શાંતિ છે. સંતે પૂછ્યું, તું તારા જીવનમાં ક્યારેય તીર્થ કરવા ગયો છે? તો કે બાપજી, હું તો હાવ ગરીબ છું, યાત્રા કરવા જવાય એવી મારી સ્થિતિ નથી. માંડ માંડ છોકરાનું પોષણ કરું છું, ઈચ્છા તો બહુ થાય છે, પણ યાત્રા કરવાની મારી ત્રેવળ નથી. એટલે સંતે પૂછ્યું, તમે કોઈ દિવસ કાંઈ મોટું દાન પુણ્ય કર્યું છે? ત્યારે કે બાપજી, અમે ચમાર હું દાન પુણ્ય કરવાના. ત્યારે સંત કે, મને સ્વપ્નમાં મૂર્તિમાન તીર્થના દર્શન થયા અને એમને કહ્યું કે સાચી યાત્રા મારા રામુ ભક્તે કરી છે, તેથી તમને મળવા આવ્યો છું. આ વાત સાંભળીને રામુની આંખમાં આંસુ આવી ગયા. રામુએ કીધું, બાપજી, ભગવાન તો દયાળુ છે એટલે કૃપા કરીને તમને અહીં મોકલ્યા, મને તમારા દર્શન થયા. બસ તમે તમારા જીવનમાં ક્યારેય દાન પુણ્ય કર્યું હશે સંત કે તમે યાદ કરો, ત્યારે રામુ ભક્તે કીધું કે મને એક ઘટના યાદ છે, મને તીર્થ કરવાની છે ને સ્વામીજી, બહુ ઈચ્છા હતી, એટલે મેં છે ને થોડા રૂપિયા ભેગા કર્યા, ભૂખ્યા રહીને મેં એક એક રૂપિયો ભેગો કર્યો, અને એવા 500 રૂપિયા ભેગા કર્યા હતા. 5 વર્ષે ભેગા થયા 500 રૂપિયા.
મહા મુશ્કેલીએ મેં પૈસા બચાવ્યા હતા, તીર્થ કરવાની તૈયારી કરી હતી. એ રાત્રે 12 વાગે મને એક રુદન સંભળાવ્યું, કરુણ રુદન. હું જાગી ગયો, પાડોશમાં જોયું તો એક વિધવા બાઈ કરુણ હૃદયે રડી રહી હતી. મેં પૂછ્યું, બેન શા માટે રડો છો? ત્યારે કે, ભાઈ આજે 7 દિવસ થયા મારા બાળકોને અનાજનો કોળિયો મળ્યો નથી અને ઘરમાં અનાજનો દાનો નથી, ગામમાં માગવા જવાય તેમ નથી. મારા પતિ આજે 15 દિવસ થયા મૃત્યુ પામ્યા છે અને ભાઈ મારા દુઃખનો કોઈ પાર નથી. વાંસની સળીથી ઝૂંપડી બનાવીને રહીએ છે. હું મજૂરી કરી જે મળે તેમાંથી મારું ને છોકરાનું પેટ ભરતી હતી, પણ તાવ આવવાથી ક્યાંય મજૂરી કરવા જવાયું નથી. ધગધગતા શરીરે પથારીમાં પડી છું. આજે 8 દિવસ થયા ભૂખ્યા છીએ. મારા ભૂખ્યા ભૂલકાનો કલ્પાંત મારાથી જોવાતું નથી. હવે શું કરું? રામુ ભક્તે ઠંડીમાં બાળકોને ધ્રુજતા હતા એ જોયા. રામુ ભગત કે, મારું હૈયું પીગળી ગયું. એ બાળકો અને વિધવા ટળવડે છે, માંદગીની પથારીમાં રીબાય છે અને હું તીર્થયાત્રા કરવા કાલે જવાનો છું એ બરાબર નથી. ગરીબ બેનના માથા ઉપર હાથ રાખીને રામુ કે મેં આશ્વાસન આપ્યું અને કીધું કે, બેન હું તારો ધર્મનો ભાઈ છું, ચિંતા ન કર. પછી મેં બચાવેલ પૈસામાંથી અનાજ અને કપડાં લઈ દીધા, ઘર સરખું કરાવી દીધું. ગરીબ બેને આશીર્વાદ આપ્યા, ભાઈ હે વીરા, તારી 68 તીર્થની યાત્રા પૂરી થઈ ગઈ, કારણ કે તે અમારી જીવન યાત્રાના ઉદરની અંદર અનાજ આપ્યું. ભાઈ તને ભગવાન ખૂબ ખૂબ સુખિયા કરે. ત્યાર પછી મારા ઘરની અંદર રામુ ભક્ત કે આનંદ આનંદ થઈ ગયો અને રામુ ભક્ત કે રાત્રે મને ભગવાને દર્શન આપ્યા અને કે, રામુ ભક્ત તને 68 તીર્થનું પુણ્ય મળી ગયું બેટા, તે સાચી યાત્રા કરી છે, તારા ઉપર સદાય મારી કૃપા વરસતી રહેશે. બાપજી ત્યારથી હું સુખ્યો થયો છું. મારા જીવનમાં કુટુંબમાં ખૂબ સુખ સંપ અને શાંતિ છે. મને ભગવાનના દર્શન થયા. આવી રીતે મારી ઘટના છે. ત્યારે પેલા સંત હતા ને રામુ ભક્તને ભેટી પડ્યા. તીર્થ યાત્રા કરવા જતા એને જો કોઈ દુઃખીને જોયા, એક વિધવા બાઈને જોઈ, ગરીબ છોકરાને જોયા, પોતાની તીર્થયાત્રા બંધ રાખી અને એટલાની અંદર એને એક દુઃખીનું દુઃખ દૂર કર્યું. મોટા મોટી તીર્થયાત્રા તો એ જ છે. તીર્થ છે એ તારે છે. તીર્થ એને જ કહેવાય જે તારે અને તીર્થ કહેવાય અને કોઈ દુઃખીનું દુઃખ દૂર કરે ને એ મોટા મોટું તીર્થ છે. એ તારી દે છે. કોઈ ગરીબના આશીર્વાદ, શ્રીજી મહારાજ કે, ગરીબને શ્રીજી મહારાજ જ્યારે જ્યારે જોતા, મહારાજનો સ્વભાવ ગરીબ કોઈ જોયો નથી અને મહારાજ કેવી રીતે એનું દુઃખ દૂર કરવું આજ વિચારે. પોતા પાસે જે હોય આપી દેતા, જે હોય આપી દેતા. વાલા ભક્તો, આપણે કમસે કમ સમાજના ગરીબ તો પછીની વાત છે, સત્સંગની અંદર કોઈ ગરીબ ભગવાનના ભક્તો હોય એનું પ્રારંભ કઠણ હોય. પહેલાં ભગવાનના ભક્તના દુઃખને તો આપણે દૂર કરવા મહેનત કરીએ, આપણાથી થતી એને જેટલી મદદ થતી હોય એ તો કરીએ. સમાજને તો પછી જોવા જઈએ, પહેલાં આપણી આજુબાજુના આપણા જ પરિવારના ભાઈઓ બહેનો સત્સંગી એને કોઈક તકલીફ હોય એની અંદર તો આપણે મદદરૂપ થઈએ, એમાં મદદરૂપ થઈએ, એને કંઈક સહાય કરીએ, એ જેટલું જરૂરી છે. એના પછી આપણે સમાજની સેવામાં જઈએ, સમાજની અંદર જે જરૂરી છે. પણ આપણે આજુબાજુમાં આપણે લાગતા વળગતા સત્સંગની અંદર કોઈ હોય તેને મદદરૂપ કરવું થવું જોઈએ. કોઈ સત્સંગીની દીકરી હોય, પરણવા વાટે અટકતું હોય, 10 સત્સંગી ભેગા થાય, શું એક દીકરીના પરણાવી દે? કોઈ સત્સંગીનો દીકરો દીકરી હોય, એને અભ્યાસ માટે કંઈક થોડી ઘણી જરૂર હોય અને 5-10 સત્સંગી સુખિયા ભેગા થાય, શું એક સત્સંગીના દીકરા દીકરીને ન ભણાવી શકે? હા, જે કાંઈ કરો એ ગુરુજી અને સંતો થકી કરો. સીધું કાંઈ ના કરો, એની આજ્ઞા લઈ એ જે પ્રમાણે પ્રેરણા કરે એ પ્રમાણે કરો કે જેનાથી ક્યારેય પણ કોઈ વસ્તુનો ગેરઉપયોગ પણ ન થાય. પરંતુ કરવું એવી આપણી હૃદયની ભાવના તો જોઈએ. મને ખબર છે આપણા પરિવારની અંદર એવી બહુ ભાવના છે. ઘણી વખત ઘણા ભક્તો આપણા એવા છે કે કોઈ જગ્યાએથી કંઈક એને સમાચાર મળે કે આ જગ્યાએ આ ભક્તને આવું દુઃખ છે તો તરત સંતોને ફોન કરે કે આવું આ છે તો આપણે આને આ કરવું કે કેવી કેટલું કરવું, કેમ કરવું, મને ઈચ્છા છે કે આમાં કંઈક કરીએ. જે કંઈ કરીએ
એ ગુરુજીને સંતોની આજ્ઞા લઈને એની આજ્ઞાથી કરવું, પ્રેરણા લઈને કરવું. સીધું તો કંઈ ના કરવું, પણ કરવું એવી તો આપણી ઈચ્છા હોવી જ જોઈએ, એવી આપણા હૃદયની ભાવના હોવી જ જોઈએ. કોઈનું રૂડું કરવાની અંદર આપણું રૂડું છે. ધર્મ, કારણ કે ઘણી વખત ખોટું ઘણું આવે, ખબર ના હોય તો ઘણા ગેરલાભે ઉઠાવી જાય, આપણી ભાવનાનો કોઈ ગેરલાભ ના ઉઠાવી જાય, એ પણ ધ્યાન રાખવું પડે. નહીં તો ઘણા આવી જાય, ટીલું ટપકું કરીને આવી જાય તો અમારી પાસે ખોટી આશા રાખે. હરિભગતને તો ક્યારના છેતરી કાઢે. એક ભાઈ એવા સરસ ભગત થઈ ગયા, બે ત્રણ મહિનામાં તો બહુ પાકા ભગત થઈ ગયા, ગાડી લઈને આવે. પછી કે આઈસ્ક્રીમ ઉત્સવ કરાવો છે, આઈસ્ક્રીમ ઉત્સવ કરાવ્યો 5000નો. પછી ખૂનામ બોલાવીને કે 50 લાખની જરૂર છે, 50 લાખની જરૂર છે. એટલે ભાઈ તું આના માટે તીલું ટપકું કરીને આવી ગયો છે, 50 લાખની જરૂર છે? આના માટે ટીલું ટપકું, આના માટે કંઠી ધારણ કરી લેવાની, આના માટે? એટલે પાછું ઘણી વખત ડાયરેક્ટ કરવાની અંદર હરિભગત બહુ ભાવનાવાળા હોય તો પ્રોબ્લેમ થાય, એટલે ઓળખવું પડે. ઓળખ્યા વિના પણ ન થાય. પણ આપણી ભાવના, કોઈ ખોટા વ્યક્તિ હોય સમાજની અંદર, કોઈ ખોટા ભિખારી બનેલા હોય, એના કારણે આપણે કોઈ સાચા ભિખારીને ધુતકારી દઈએ, અથવા આપણી ભાવના એવી થઈ જાય કે સમાજ હાવ ખોટો થઈ ગયો છે, એ ખોટું કહેવાય. બે ખોટા છે, પણ 10 સાચા ગરીબ છે, એની તો આપણે મદદ કરવી જોઈએ. 10 સાચા ભિખારી છે, ભિક્ષુક છે, એને તો આપણે મદદ કરવી જોઈએ. 10 સાચા અપંગ છે, એને તો આપણે મદદ કરવી જોઈએ. એવા જે છે એને, સાચાને તો મદદ કરવી જોઈએ. એટલે ભગવાન ગુરુજીને સંતો થકી કરીએ તો એમાં છેતરપિંડી ના થાય, અને ક્યારેય કોઈ ખોટો ગેરલાભ પણ ન ઉઠાવે, ક્યારેય કોઈ જગ્યાએ નુકસાન પણ ન થાય. એટલે પરોપકાર કરવો, પણ લોયાધામ પરિવાર દ્વારા ગુરુજી અને સંતોની પ્રેરણા લઈને, આજ્ઞા લઈને પછી કરવું. જે કાંઈ ધાર્મિક કરીએ, સામાજિક કરીએ, જે કરીએ, પણ એની પ્રેરણા અને આજ્ઞા લીધા સિવાય નહીં. આપણે આશ્રિત છીએ એટલે. એના ત્યારે ધર્મ કહે, ધર્મ રાજાને કીધું કે મને પ્રાણધારીની બધી પીડા આવે, પણ કોઈ પ્રાણધારી પીડા ન પામે. ત્યારે ધર્મ કહે, પરની પીડા લીએ તેને અંગે પીડા આવે નહીં, એ હવિનાવન માગે આપું છું, અવિનાશ દામે વસસો જઈ. ધર્મ કે જે પરની પીડા માગે એને કોઈ દિવસ પીડા આવે નહીં, છતાં પણ વન માગે તમે ધામ તો નથી માગ્યું અવિનાશીનું, પણ હું તમને વરદાન આપું છું કે તમે અંતકાળે, અંતકાળ સુધી તમે સુખી રહેશો. તમારા રાજ્યની અંદર તમે રાજ્ય કરશો ત્યાં સુધી ક્યારેય દુષ્કાળ પડશે નહીં, લીલા છમ ખેતરો રહેશે, તમારી પ્રજા સુખી રહેશે, તમે સુખી રહેશો. તમે તમારું સુખ નથી માગ્યું, પરની પીડા માગી છે, પરંતુ તમે પરની પીડા માગી એટલે સદાયને માટે સુખિયા રહેશો, અને અંતે તમારો આખો પરિવાર ભગવાનના ધામમાં જઈને નિવાસ કરશે. આવું હું તમને વરદાન આપું છું. આવું ધર્મદેવે વરદાન આપ્યું. ધન્ય એ રાયની ધીરજને, ધન્ય સત્યવાદી દયા ઘની, એવી અનાદિની રીત જોઈ જન, પછી વિચારવી રીત આપની. આવી રીતે અહીંયા આગળ નિષ્કુળાન સ્વામી કહે છે, ધન્ય છે એ રાજાની ધીરજને, ધન્ય છે એના સત્યવાદીપણાને, ધન્ય છે એની દયાને. એવી અનાદિની રીત તો ભગવાનના ભક્તની આવી છે. હવે આપણી સ્વામી કે વિચારવી, એ ભગવાનના ભક્ત થયા એમાં આવી દયા હતી, એની અંદર આવી ધીરજ હતી, આપણી અંદર આવી ધીરજ અને દયા કેટલી. એના જેવી હોય આપની તો ઠરી બેસવું એ ઠીક છે, નહીં તો કસર કાઢવી એ જરૂરો વિવેક છે. એના જેવી જો આપણી ધીરજ હોય, એના જેવી જો આપણી દયા હોય, એના જેવું જો આપણું સત્યવાદીપણું હોય તો સ્વામી કે શાંતિથી બેહી રહો, કાંઈ આગા પાછા થતા નહીં. પણ જો આવું નથી, નહીં તો કસર કાઢવી, જો આવું નથી તો પોતાની કસર વિચારીને સ્વામી કે કાઢો, એ જ રૂડો વિવેક છે, એ જ સાચો વિવેક છે. પણ ખજીને ખોટન આનવી, જાનવી એ પણ વાત,
બીજે બગડે શું બગડે એહ સમજવું સાક્ષાત. માટે સ્વામી કે આપણો ખજાનો છે એમાં ખોટ ના આવવા દેવી. બીજું બધું બગડ્યું તો એમાં હું બગડી ગયું, પણ કલ્યાણની વાત છે, ભગવાનને રાજી કરવા માટેની વાત છે ને સુધારી દેવી. જીવનમાં જે કાંઈ કરવું, જે કાંઈ કરવું, ધાર્મિક સારી પ્રવૃત્તિ કરવી કે સામાજિક પ્રવૃત્તિ કરવી, મેં કીધું એમ કે લોયાધામ પરિવાર દ્વારા કરવી, ગુરુજીને સંતોની આજ્ઞાને પ્રેરણાથી કરવી, એટલા માટે કે ભગવાન અને સંતો ભક્તો આપણી પર રાજી થાય. આપણે જે કાંઈ કરીએ એ રાજીપા માટે કરીએ છીએ, નહીં પુણ્ય માટે. આપણે કોઈ ગરીબને જમાડીએ છીએ પણ એની અંદર શ્રીજી મહારાજે કીધું છે દીન જન પ્રત્યે દયાવાન થવું. આપણે વડોદરામાં સદાવ્રત પૂજ્યપાદ ગુરુજીએ દાદા ગુરુજીની સ્મૃતિમાં ચાલુ કર્યું છે એ સદાવ્રત, એની પાછળનો ઉદ્દેશ તો એટલો છે, દાદા ગુરુજીને રુચિ હતી અને શ્રીજી મહારાજને આજ્ઞા છે દીન જન પ્રત્યે દયાવાન થવું. વિદ્યાદાનની સ્થાપના ગુરુજીએ કરી છે કંડારી ગુરુકુલની અંદર, પણ એ શ્રીજી મહારાજની આજ્ઞા છે, એ કરવામાં મહારાજનો રાજીપો છે, એટલે મહારાજને રાજી કરવા માટે પ્રવૃત્તિ છે. ભગવાન રાજી ન થતા હોય એવું કોઈ સત્વગુણી કાર્ય હોય તો પણ ન કરવું. ભગવાન જેમાં રાજી થતા હોય એવું કોઈ પણ કાર્ય હોય, એ ચાહે અર્જુનને ભગવાને કીધું કે હામેવાળાને પાડી દે, તો કાંઈ સત્વગુણનું કાર્ય નહોતું પાડવાની અંદર, પણ ભગવાન રાજી થતા હતા તો અર્જુને એ કર્યું. જેમાં ભગવાનનો રાજીપો હોય એ તમામ કાર્ય થઈ શકે, ગમે એટલું સારું હોય, પણ જો ભગવાનનો રાજીપો નથી તો એ કાર્ય ના થાય. ગમે એવું ભૂંડું દેખાતું હોય પણ ભગવાનનો રાજીપો છે, એમાં ભગવાનની આજ્ઞા છે, તો એ કાર્ય કરવું જોઈએ. આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનને આધીન રહીને ભગવાનની ઈચ્છા મુજબ એ કાર્ય કરવું જોઈએ. અને અહીં કહે છે કે બસ એ ખોટને બીજું બગડ્યું તો શું બગડ્યું, ભગવાન રાજી થયા તો બધું સુધરેલું જ છે. બીજા કામ તો કંઈક કર્યા, કેડે રાખ્યો એક કરવું કલ્યાણ, એને સમજો સમજવું એ પણ જાન તે અજાન. બીજા કામ તો બહુ કર્યા પણ કલ્યાણ એટલે ભગવાનનો રાજીપો, ભગવાનના મોટા સાધુનો રાજીપો. જો રાજીપો ના મેળવ્યો તો બીજું કામ ગમે એટલા કર્યા તો એ ના કર્યા બરાબર જ છે. એ ગમે એટલો સમજું તોય અનહમજન વાળો છે, ગમે એટલો જાનતલ તોય અજાન જ છે. આપે જમ્યા વિના આપની ભૂખ કહો કેમ ભાંગશે, નિષ્કુળાનંદ કહે સાચું કેતા કોઈ કને દુઃખ પણ લાગશે. સ્વામી કે આ સાચું કહું છું ને, એમાં કોઈકને દુઃખે લાગશે, પણ સ્વામી કે શું કેવું, સાચું તો કેવું જ પડે. આપે જમ્યા વિના આપની ભૂખ કહો કેમ ભાંગશે, આપણે આપણા કલ્યાણને અર્થે, ઓહો, જેને જીવનની અંદર ક્યારેય કોઈ મોટા પુરુષનો, ભગવાનનો કે સંતો ભક્તોનો રાજીપો લીધો જ નહીં ને, એનું જીવન તો હાવ નકારું છે, નકારું છે, એનું જીવન તો હાવ ધમન છે. વાલા ભક્તો, એટલું તો જીવનની અંદર આપણે કમસે કમ કરીએ, ગમે એવી આપણી કસરો હોય, ગમે એવા આપણે દોષવાળા હોઈએ, પણ એક ભગવાન, અને ભગવાન જેને રાજી કરવાથી ભગવાન રાજી થતા હોય ને, એવા ભગવાનના મોટા પુરુષો, કોઈક મોટા પુરુષનો હૃદયથી હાસકારો તો આપણે લીધેલો હોવો જોઈએ, કોઈક મોટા પુરુષના હૃદયમાંથી એક આહલાદક એક વાત્સલ્યનું સ્પંદન નીકળી જાય કે બહુ સારું છે, બહુ સારું છે, ભલે એ દોષવાળો છે પણ સેવા બહુ સારી કરે છે, એની શ્રદ્ધા બહુ સારી છે, એનું ભજન બહુ સારું છે, ભલે એની કેપેસિટી ઇન્દ્રિયો સામે લડવાની નથી પણ એની શ્રદ્ધા બહુ સારી છે, એને ભગવાનમાં વિશ્વાસ બહુ છે, ધીરે ધીરે નભ્યો જાય છે, આટલો રાજીપો ભગવાનનો કે મોટા પુરુષનો જેને જીવનમાં લીધો નથી ને, એનું જીવન તો નિરર્થક છે. રાજીપાના હંમેશા ભિખારી થવું, રાજીપાના ભિખારી જીવનના અંતિમ શ્વાસ સુધી, અને અંતિમ શ્વાસ પૂરો થયા પછી અક્ષરધામના મુક્ત બની જઈએ ને, તો પણ મહારાજના મુક્તોના રાજીપાના ભિખારી રહેવું. રાજીપાની અંદર ક્યારેય ભિખારી મટવું જ નહીં, રાજીપાનો હું ભિખારી જ છું. આ જીવન રાજીપા માટે જે ભિખારી રહે છે એ જ શ્રીજી મહારાજ અને મોટા સાધુને રાજી કરીને અનાદિ મુક્ત બની શકે છે. માટે નિષ્કુળાનંદ સ્વામી અહીં આગળ કલ્યાણ શબ્દ વાપરે છે, એ રાજીપા પરક છે,
ભગવાન અને મોટા પુરુષો એને રાજી કરીને, ભગવાનના સંતો ભક્તોને રાજી કરીને આપણા કલ્યાણનું ભાથું ભરીએ. સ્વામી કે જેટલી કસરો એટલી ટાળીએ, આપણે જમીશું તો આપણું પેટ ભરાશે, આપણે મહેનત કરીશું રાજીપા માટે એ રાજીપો આપણને કામ લાગશે. સ્વામી કે વાત ઘણી કડવી છે પણ સાચી છે, કોઈને દુઃખ લાગે તો સ્વામી કે માફ કરજો, પણ વાત કયા વિના તો છૂટકો નથી, એમ સ્વામી આગળ કડવું 28 રંતીદેવના આખ્યાનથી આપણને સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.